આજે આપણે બોર્ડમાં કેવી રીતે પૂછાય છે એક નાનકડું એવું અલગ અલગ ગ્રામરના ટોપિક શીખ્યા. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ શીખ્યા. તો એ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ કઈ રીતે આપણને હેલ્પરૂપ થાય છે, તો એમના માટે આજે બોર્ડના દ્વારા એક્ઝામ્પલ્સ છે. છેલ્લા બંને વર્ષની એક્ઝામ્સની અંદર આ ટોપિક ક્યાં પૂછાયો છે? સાદો ભૂતકાળ શીખ્યા પછી, સાદો વર્તમાનકાળ શીખ્યા પછી આપણે શું યુઝફુલ થાય છે, આ ટોપિકની અંદર આપણને જવાબ મળે છે. સેક્શન બીની અંદર પૂછાશે ક્વેશ્ચન નંબર 49 એન્ડ ક્વેશ્ચન નંબર 50. નાના એવા બે પેરેગ્રાફ હશે, 49 અને 50. એ બંને પેરેગ્રાફની નીચે સ્ટાર્ટ લાઈક ધીસ એવી સૂચના હશે, એટલે કે ઉપરનો નાનો એવો પેરેગ્રાફ, બે કે ત્રણ લાઇન્સ નાનો એવો પેરેગ્રાફ હશે, એ બે થી ત્રણ લાઇન્સને નીચે સ્ટાર્ટ લાઈક ધીસ એમાં ફેરવવાનું થશે. બરોબર? ઓકે, વધારે વાતો ન કરતા ડાયરેક્ટ એક્ઝામ્પલ જોઈ એટલે તમને સમજાઈ જશે. ઓકે, સૌથી પહેલા તો માર્ચ 80માં જે પહેલું એક્ઝામ્પલ પૂછાયું છે એ રીડિંગ કરું છું. ઓલ અરાઉન્ડ યુ કેન સી ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ, ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ, green meadows and white clouds create a panoramic view. What place is this? Can you guess? આ પેરેગ્રાફ આમ તો બે જ લાઇન્સ છે, તમે જોઈ શકો છો. બરોબર? ઓકે, નીચે સૂચના આપેલી છે કે સ્ટાર્ટ લાઇક ધીસ. ઓલ અરાઉન્ડ યુ કુડ અહીંથી છોડી દીધું છે, એટલે કે માર્ચ 18માં આ જે મૂક્યું છે અહીં સુધી લખી કેમની જગ્યાએ કુડ મૂકી દીધું છે એ તમે જોઈ શકો છો. મતલબ કે ઉપરના મૂળ પેરેગ્રાફની અંદર કેમ છે, સ્ટાર્ટ લાઈક ધીસ નીચે જે સૂચના આપી છે, આ પેરેગ્રાફ આમ એક્ઝામમાં આપેલો હશે, આમ બનાવવાનો છે, એટલે કે અહીંયા કેમની જગ્યાએ કોડ મૂકી દીધું છે, એટલે કે વર્તમાન કાળની જગ્યાએ આપણે ભૂતકાળ કરવાનું છે. બરોબર? એ સમજાઈ ગયું? કેમનો ઉપયોગ તમને ખબર જ છે, મોડેલ્સમાં ઓલરેડી શીખી ગયા છીએ. કોઈ માણસમાં કંઈક ક્ષમતા છે, શક્તિ છે, આવડત છે, પ્રતિભા છે, તો એમને ઇંગ્લિશમાં વાત કરવા માટે કેનો, ફોર એક્ઝામ્પલ તમને ઢોસા બનાવતા આવડે છે, I can prepare dosa. મને પાઉંભાજી બનાવતા આવડે છે, I can prepare tasty પાઉંભાજી. મને મીઠું મીઠું ગાતા આવડે છે, I can sing sweetly. ઓકે, કાંઈક પ્રતિભા છે. મને સરસ ઇંગ્લિશ બોલતા આવડે છે, I can speak English. રાઈટ? શક્તિ, ક્ષમતા, કેમ પછી મૂળરૂપ આવશે. જો કોઈ માણસમાં ભૂતકાળમાં કંઈક ક્ષમતા હતી, શક્તિ હતી, આવડત હતી, તો કેમની જગ્યાએ કોડ મૂકી શકે. બરાબર? ફોર એક્ઝામ્પલ, હવે મારા દાદીમાં રસોઈ કરતા નથી, પરંતુ એક સમય હતો સાતમ આઠમાં આવતી એ જ્યારે યંગ હતા ત્યારે સરસ મજાના મોહનથાળ બનાવી શકતા હતા. તો માય ગ્રેન્ડમધર કુડ પ્રિપેર ટેસ્ટી મોહનથાળ વેન સી વોઝ યંગ. મારા દાદીમાં જ્યારે યુવાન હતા ત્યારે ટેસ્ટી મોહનથાળ બનાવી શકતા હતા. કુડ કહી દીધું છે, ભૂતકાળ છે, પહેલી બેન્ચની ગર્લ બોલી ગઈ, તો
તો એમની સાથે પ્રિપેર મૂળરૂપ આવશે ભૂતકાળ છે છતાં પણ બરાબર ઓકે મારા દાદા જ્યારે યુવાન હતા ત્યારે એ પહેલે નદીમાં સ્વિમિંગ કરી શકતા હતા પહેલા તળાવમાં સ્વિમિંગ કરી શકતા હતા વેન માય ગ્રેન્ડફાધર વોઝ યંગ હી કુડ સ્વિમ સ્વિમ મૂળરૂપ સ્વિમ ઇન ધેટ પોન્ડ ઇન ધેટ રિવર યુવાન હતા ત્યારે સ્વિમિંગ કરી શકતા હવે કરી શકતા નથી તો અહીંયા કેમની જગ્યાએ કુડ મતલબ કે વર્તમાન કાળની જગ્યાએ ભૂતકાળ આવશે જોઈએ આપણે બરોબર પેપરમાં તો તમે નિશાન નહીં કરી શકો પરંતુ તમે રફ કામ કરો નોટબુક તમારી અત્યારે છે એમની અંદર જ્યાં જ્યાં ફેરફાર થાય છે ત્યાં અંડરલાઇન કરતા જજો એટલે કોઈ ભૂલાઈ નહીં જાય એક ભૂલાઈ જશે માની લો કાપડાથી એક જગ્યાએ ફેરફાર કરવાનો રહી ગયો તો શું થાય એક્ઝામિનર થી અડધો માર્ક મૂકવાનો ભૂલાઈ જાય આપણે ભૂલી જઈએ તો એક્ઝામિનર માર્ક મૂકવાનો ભૂલી જાય એટલે ભૂલશો નહીં ઓકે આ ફેરફાર છે એની જગ્યાએ કોડ એક્ઝામમાં આપેલું છે ધેર આર છે વર્તમાન કાળ છે તો ધેર વેર ધેર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ ત્યાં ઘણા બધા ફ્લાવર્સ હતા ગ્રીન મીડોઝ લીલીછમ એકદમ વાદીઓ લીલાછમ મેદાનો ગ્રીન મીડોઝ એન્ડ વ્હાઇટ ક્લાઉડ સફેદ કલરના વાદળો ક્રિએટર ક્રિએટે વર્તમાન કાળ છે આપણે ભૂતકાળ કરવાનું છે કેમ ખબર પડી અહીંયા એક્ઝામમાં કુડ મૂકેલું છે તો ક્રિએટની જગ્યાએ ક્રિએટિડ બનાવતું હતું ઈડી પેનોરમિક વ્યૂ પેનોરમિક વ્યૂ એટલે ભૂમિમાં જે હાલતું ચાલતું આમ સરસ મજાનું જીવંત દ્રશ્ય હોય એવો સરસ મજાનો વાદળોનો લીલાછમ મેદાનોનો એવો સરસ સીન હતો તો અહીંયા થઈ જશે વોટ અ પ્લેસ વોસ અહીંયા ઇઝ આ ક્યુ સ્થળ છે એમ નહીં આ ક્યુ સ્થળ હતું અહીંયા ઇઝ નું થશે વોસ કેન યુ ગેસ તમે અનુમાન કરી શકો છો કેમની જગ્યાએ થશે કુડ ક્યાં ક્યાં ફેરફાર થયા એ તમને બરોબર યાદ રહી ગયું હજી એકાદ વખત પ્રેક્ટિસ કરી લેજો માર્ચ 18 માં જ બોર્ડમાં પૂછાયું છે આ એક્ઝામ્પલ છે સંજના રિક્વેસ્ટ યુ ટુ લુક એટ ધ પિક્ચર સંજના વિનંતી કરે છે તમને પિક્ચર જોવાની ચિત્ર જોવાની વોટ ડુ યુ નોટિસ તમે શું નોંધ કરો છો શું ધ્યાનમાં આવે છે ઇઝન્ટ ઇટ ફની તમને એ ફની હોય એવું નથી લાગતું મને આમ રમૂજી નથી લાગતું ધેર ઇઝ અ મંકી હુ હેઝ અ ન્યુઝપેપર ઇન હિઝ હેન્ડ ચિત્રની અંદર એક મંકી છે જેમના હાથની અંદર બે ન્યૂઝપેપર છે અને એ એન્ડ ઇઝ રીડિંગ ઇટ અને એ વાંચી રહ્યો છે એક્ઝામમાં માર્ચ 18 માં આ પેસેજ આપેલો હતો નીચે સૂચના આપેલી હતી સ્ટાર્ટ લાઈક ધીસ આ પેરેગ્રાફને આવી રીતે શરૂ કરો સંજના રિક્વેસ્ટિંગ ફરી પાછું ઉપર જે આપેલું છે એને જે વર્તમાનકાળ સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં બદલવાનું છે સમજાઈ ગયું ઓકે એક ફેરફાર તો આપી દીધો રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર પહેલા વાક્યમાં એક જ ક્રિયાપદ એક્ઝામ આપેલું હતું વોટ ડુ વર્તમાનકાળ એની જગ્યાએ થશે ભૂતકાળ વોટ ડીડ યુ નોટિસ તમને શું ધ્યાનમાં આવ્યું હતું ઇઝન્ટ ઇટ ફની ઇઝની જગ્યાએ શું કરશો વોઝન્ટ ઇટ ફની એ ફની ન હતું ઇઝની જગ્યાએ વોઝ ધેર વોઝ અ મંકી હુ હેઝ એ વર્તમાન કાળનું રૂપ યાદ રાખજો બરોબર આઈ હેવ થ્રી ફેન્સી ડ્રેસીસ આઈ હેવ લોંગ હેર આઈ હેવ અ પિંક બાઇસિકલ એની જગ્યાએ જો નામ મૂકવું હશે તો હેઝ મુકાય છે માય સિસ્ટર હેઝ અ પિંક બાઇસિકલ માય સિસ્ટર હેઝ અ લોંગ એન્ડ સિલ્કી હેર તો હેઝ એ વર્તમાન છે એની જગ્યાએ ભૂતકાળ કરવું હોય
થયો છે. સુમિત્રા ઓપન્સ અ સેવિંગ એકાઉન્ટ ઇન કેનરા બેંક. સુમિત્રા કેનરા બેંક ની અંદર અકાઉન્ટ ખોલે છે. સી ડિપોઝિટ્સ રૂપીસ 10,000 એવરી મંથ. સુમિત્રા દર મહિને રૂપિયા 10,000 ડિપોઝિટ્સ એટલે જમા કરે છે. સી નેવર વિથડ્રોઝ. વિથડ્રોઝ એટલે પૈસા ઉપાડવા બેંકમાંથી. મની ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. તેના સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડતી નથી. સ્ટાર્ટ લાઈક ધી સુમિત્રા ઓપન અ સેવિંગ. અહીંયા ઉપર છે ઓપન્સ. આપણે ફેરવવાનું છે સાદા વર્તમાનમાંથી સાદો ભૂતકાળ. ઓપન્ડ ઓપન અ સેવિંગ એકાઉન્ટ ઇન કેનરા બેંક. સેવિંગ કેનરા બેંકમાં. સી ડિપોઝિટી. અહીંયા ડિપોઝિટ્સ છે એની જગ્યાએ ડિપોઝિટેડ કરશો. દર મહિને નહીં, લાસ્ટ મંથ. સી નેવર વિથડ્રીવ. અહીંયા વિથડ્રીવ ઉપાડ્યા હતા મની ફ્રોમ અ એકાઉન્ટ. બરોબર. જુલાઈ 19 ની અંદર પણ પૂછાયું છે આવું જ કંઈક એક્ઝામ્પલ પૂછાયું છે. હોલ થિંગ એન્ડ મોરલ ઓફ ધ પોઈન્ટ ઇઝ એક્સપ્રેસ થ્રુ ધ ટાઇટલ સેપર સેટ. સેપર સેટ ભણી ગયા ને. કેવી મસ્ત કવિતા છે. હોલ થીમ એન્ડ મોરલ. થીમ એટલે સ્ટોરી અને મોરલ એટલે સંદેશ. ઓફ ધ પોઈન્ટ ઇઝ એક્સપ્રેસ વ્યક્ત કરવામાં આવ્યું છે થ્રુ ધ ટાઇટલ સેપર સેટ. એ ટાઇટલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. વેલની સરસ મજાની કવિતા છે. ધેર આર ફોર સ્ટાન્જાસ ઓફ ધ પોએમ. લેશન ની અંદર આપણે પેરેગ્રાફ કહીએ છીએ, જ્યારે પંક્તિ એનો ઇંગ્લિશ થાય સ્ટાન્જાસ. આ કવિતાની અંદર ચાર પંક્તિઓ છે, કડીઓ છે. ઇન ઈચ સ્ટાન્જા ધ પોએટ એક્સપ્લેન્સ ધ ફોર્મર લાઈફ. એક્સપ્લેન્સ એટલે સમજાવે છે, ચર્ચા કરે છે. ફોર્મર એટલે પહેલાની. દરેક સ્ટાન્જાની અંદર દરેક પંક્તિમાં કવિ એની પહેલાના જીવનને વર્ણવે છે. એન્ડ કમ્પેર્સ. કમ્પેર્સ એટલે સરખામણી કરે છે ઇટ વિથ ધ પ્રેઝન્ટ લાઈફ. એની પ્રેઝન્ટ લાઈફ સાથે સરખામણી કરે છે. સ્ટાર્ટ લાઈક ધીસ ધ હોલ થીમ એન્ડ મોરલ ઓફ ધ પોએમ વોઝ. અહીંયા જ્યારે ઇઝ હતું વોઝ એક્સપ્રેસ થ્રુ ધ ટાઇટલ. ચારે ચાર માર્ક મળી જાય એવા